રોજ અમારી એચબીએન ટીમ કચ્છના રાપર સહયોગ સિવિલ હોસ્પિટલમાં પહોંચેલી હમણાં તારીખ 25/9/2020 ના રોજ દેવજીભાઈ મહેશ્વરી નામના વકીલનું રાપરમાં બેરહેમીથી તેઓનું મર્ડર કરવામાં આવ્યું હતું। તેઓના પત્ની નામે મીનાક્ષીબેન મહેશ્વરીની માંગ છે કે જ્યાં સુધી આ કામને અંજામ આપનાર તમામ આરોપીઓ પકડવામાં ન આવે ત્યાં સુધી તેમના પતિ દેવજીભાઈનો પાર્થિવ દેહ લેવાનો ઇનકાર કરેલો છે। મીનાક્ષીબેનના આ નિર્ણયને લઈને રાપરના તમામ રહીશો અને ભીમ આર્મી એકતા મિશન મહેસાણા પાટણ અમદાવાદની ટીમ ખડેપગે મીનાક્ષીબેનની સાથે તેઓને ન્યાય આપવા માટે ઊભી છે। અમારી એચબીએન ટીવી ન્યૂઝ સવાલ કરે છે કે જો મર્ડરને અંજામ આપનાર નામે ભરત રાવલને ગુજરાતની બાહોસ પોલીસ જો ગણતરીના કલાકોમાં જો પકડી શકતી હોય તો બાકીના આરોપીઓને કેમ પોલીસ ટીમ પકડવામાં નાકામી બતાવી રહી છે? શું પોલીસ આરોપીઓની સાથે મળીને આરોપીઓને સાવરી રહી છે? શું જ્યાં સુધી આ કામને અંજામ આપનાર તમામ આરોપીઓ પકડવામાં નહીં આવે તો મીનાક્ષીબેન તેઓના પતિનો મૃતદેહ નહીં સ્વીકારે? હવે જોવાનું એ છે કે પોલીસ શું પગલાં લેશે। HBN TV News રિપોર્ટર જગદીશ સોલંકીની સાથે કેમેરામેન રાહુલ ચાસિયા કચ્છ રાપર। નમસ્કાર, હું છું જગદીશ સોલંકી અને આજે અહીંયા આવ્યા છીએ આપણે કચ્છ રાપરમાં સિવિલ હોસ્પિટલમાં। આપણે દેવજીભાઈની જે કરવી હત્યા થઈ છે એમના વાઈફ સાથે આપણે થોડી વાતચીત કરીશું। શું નામ છે? મીનાબેન, તમારી શું માણસી સત્તા સાથે? મેઇન સરકાર સાથે એ જ માંગ છે, જે હાલમાં સત્તામાં જે ભાજપ સરકાર છે, ભાજપ સરકારને હું આરોપી ઠેરવું છું કે ભાજપ સરકાર ના દબાણથી આ ત્રણ આરોપી પકડાતા નથી અને ભાજપ સરકાર જો થોડા સમયમાં નહીં કરે તો આખા દેશમાં શું થાય છે એ જાણી લે। જો એ જ આરોપી છે, એ જ બધું કરાવે છે, જો એનામાં તેવડ હોય તો ખોલી દે, કેમ કે એને વોટ એ લે છે, લોકશાહી દેશ છે ને આપણા બંધારણની વિશેષતા છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ, પણ એવું નથી। ભાજપ સરકારે એને ખરીદીને બેઠેલી છે, ન્યાયતંત્ર સ્વતંત્ર નથી, એના દબાણમાં છે ને આ હોવું જોઈએ નહીં। જે છે આ એમના બધા ભાજપ સરકારના જે કાર્યકર્તા છે ભાજપ પાર્ટીના, વીરેન્દ્રસિંહ, પછી હઠુભા સોઢા, પછી વિજયસિંહ, પછી અર્જુનસિંહ અને વિજયસિંહ ને પ્રવીણસિંહ, આ બધાને સજા થાય એવી માંગ છે। જો સજા નહીં થાય ત્યાં સુધી હું મારા પતિની ડેડ બોડી નહીં સ્વીકારું, આ મારું ચેલેન્જ છે। અને ભાજપ સરકાર જો સત્તામાં છે તો એ આરોપી છે, હું તો એમ જ કહું છું, ખુલ્લેઆમ કહું છું, ધમકી જ દઉં છું, જો આવું નહીં કરે મારા પતિને ન્યાય નહીં દેવડાવે તો એ જ આરોપી છે। એટલે જેમ બને એમ જલ્દી ને જલ્દી મને ન્યાય અપાવે જી છે। એના ગુંડાઓ છે, આ કાર્યકર્તાઓ ગુંડાઓ છે, ગુંડા જ કહું છું, કેમ કે આખા રાપર તાલુકામાં ઈ કેટલું અહીંયા ગુંડા તત્વ ફેલાવે છે એ અમને જ ખબર છે। હું 21 વર્ષ ત્યાં રહું છું, હું પ્રાઇમરી શાળામાં ટીચર છું, અહીંયા મારી પૂછા કરો ને એમની પૂછા કરો, એક સામાન્ય ટીચરનું કેટલું આખું બધું કેરેક્ટર સરસ છે ને એ લોકોનું જુઓ, છતાંય પણ ભાજપ સરકાર ચૂપ બેઠી છે, મારા પતિને ન્યાય અપાવતી નથી, કેમ કે એ આરોપી છે, જે આરોપી છે અને હું એને એમ કહું છું જો તારામાં દમ હોય ને તો અપાવ અત્યારને, અત્યાર ન્યાય નહીં તો બંગડીઓ પહેરીને બેસો બધા ભાજપ વાળા। અમે જોઈ રહ્યા છો આજે અહીંયા એમના વાઈફ છે ઉગ્રતાથી વાત કરી રહ્યા છે અને એના ગામના તમામ દલિત સમાજની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે એમને પકડવામાં કડક સજા આપવામાં આવે। HBN TV ન્યૂઝ, સોલંકી જગદીશ।